આજનું વરદાન. બાપ સમાન દરેક આત્મા પર કૃપા અથવા રહેમ કરવા વાળા માસ્ટર રહેમ દિલ ભવ. જેવી રીતે બાપ રહેમ દિલ છે એવી રીતે આ બાળકો પણ બધા પર કૃપા અથવા રહેમ કરશો, કારણ કે બાપ સમાન નિમિત્ત બનેલા છો. બ્રાહ્મણ આત્માને ક્યારે કોઈ આત્મા પ્રત્યે ઘૃણા નથી આવી શકતી. ભલે કોઈ કંસ હોય, જરાસંધી હોય તથા રાવણ હોય, કોઈ પણ હોય, પરંતુ છતાં પણ રહેમ દિલ બાપના બાળકો ઘૃણા નહીં કરશે. પરિવર્તનની ભાવના, કલ્યાણની ભાવના રાખશે, કારણ કે છતાં પણ પોતાનો પરિવાર છે, પરવશ છે, પરવશની ઉપર ઘૃણા નથી આવતી. આજે બાબાએ રહેમ દિલ બનવા માટે કહ્યું છે, બાબાએ વરદાન આપ્યું છે રહેમ દિલ ભવ, કારણ કે આપણે રહેમ દિલ બાપના બાળકો છીએ, તો આપણે પણ બધા પ્રત્યે રહેમની ભાવના રાખવાની છે. જેવી રીતે બાબા રહેમ દિલ, એવી રીતે આપણે બાળકો પણ રહેમ દિલ, બધા ઉપર કૃપા કરવાની છે, કારણ કે આપણને બાબાએ નિમિત્ત બનાવ્યા છે. બ્રાહ્મણ આત્મા જે હોય, બાબાના જે પણ બાળકો છે, ક્યારેય કોઈના પ્રત્યે પણ ઘૃણા નથી રાખી શકતા, એને કોઈની પ્રત્યે ઘૃણા આવવી પણ ના જોઈએ. ચાહે કોઈ પણ હોય, કંસ હોય, કંસ જેવી આત્મા હોય, જરાસન જેવી આત્મા હોય, રાવણ જેવી આત્મા હોય, કોઈ પણ હોય, આપણી બધા પ્રત્યેની ભાવના રહેમની હોવી જોઈએ. ગમે એવા હોય છતાં આપણને કોઈના પ્રત્યે ઘૃણા ના આવી શકે, કારણ કે આપણે રહેમદિલ બાપના બાળકો છીએ. એ આત્મા જે રાવણ જેવી છે, કંસ જેવી છે, એના પ્રત્યે આપણી પરિવર્તનની ભાવના હોવી જોઈએ. બાબાએ આજે ખાસ કીધું છે કે કલ્યાણની ભાવના રાખો, રહેમની ભાવના રાખો, પરિવર્તનની ભાવના રાખો, કારણ કે ગમે એવા છે છતાં પણ એ આપણા ભાઈ છે, બહેન છે, આપણો પરિવાર છે, પરવશ છે એના સંસ્કારોથી, તો એ પરવશની ઉપર ક્યારેય નફરત ઘૃણા ના આવી શકે. તો બધા પ્રત્યે આપણે રહેમ રાખીને, દયા રાખીને, પરિવર્તનની ભાવના, શુભ ભાવના રાખીને એનું પણ કલ્યાણ કરવાનું છે. આજે આખો દિવસ ગમે એવી આત્મા આપણી સામે આવે, આપણે એના પ્રત્યે ઘૃણા નહીં, નફરત નહીં, પણ પરિવર્તનની ને કલ્યાણની ભાવના રાખીશું.